અને ભાડા આપીને દર મહિને આપણે તો ભાડાથી મતલબ હોય એટલે આપણે કોઈ દિવસ ત્યાં જવાનું હોય નહીં. અને એ શું પ્રવૃત્તિ કરતા હતા એ હોસ્ટેલના બે ચાર પાંચ છોકરા રાખવાનું કહ્યું હતું અને એ રાખતા હતા, બાકી આપણે બીજું કોઈ એમાં જાણતા જ નથી. હવે શું આપ આગળ કાર્યવાહી કરશો જે રીતે આટલો મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે પેપર કવરનો? ત્યારે જે ઘટના બની છે એ ખરેખર નિંદનીય છે અને એ ચોક્કસ આને સજા પણ થવી જોઈએ. અને હું તો પોતે એવા આજે આવ્યું છે તો કાલે એને કાયદેસર નોટિસ આપીને ઘર ખાલી કરવાનું એને કહી દઈશ. કેટલા સમય પહેલા આ પદ્માવતી બેન ઉર્ફે રૂપલે આપણી પાસેથી મકાન ભાડે લીધું હતું અને કયા કઈ શરતોને આધીન લીધું હતું? બીજા મહિનામાં લીધેલું હતું અને બીજા મહિનામાં એમને એમ કહ્યું હતું અમે પતિ પત્ની અહીં રહેવાના છીએ અને કદાચ પેલા બીજા એમની હોસ્ટેલ ચાલે છે તો ત્યાંથી પાંચ દસ છોકરા કદાચ સુવા માટે આવે અહીં રહેવા માટે આવે તો અમે રાખી શકીએ એવું કરજો ને. એટલે આપણે વિદ્યાર્થીઓના હિત માટે કે વધારે ત્યાં હોય તો અહીં એમને વાંચવાનું ને એને ફાવે એટલે આપણે તો એમને ભાડેથી આપ્યું હતું એટલે આપણે કોઈ બીજો મતલબ હતો નહીં એટલે આપણે એને હા પાડેલી. પોલીસે આપણને સંપર્ક કરશે તો આપણે જે આ છે એ જ કહેવાનું છે, આમાં બીજું કશું કહેવાનું નહીં. અને પેલા ને ખરેખર પેલા દોષી તો એમને સજા થવી જ જોઈએ. ના પોલીસ નો અત્યારે હાલ મને ફોન નથી આવ્યો કોઈ, પણ મને એ પૂછવામાં આવશે તો આપણે તો જે સાચું સા જે છે એ આપણે કહેવાનું છે. સુરેશ, સૌથી મોટી વાત છે કે આપ એક માણસાના ધારાસભ્ય જો કોંગ્રેસ પક્ષના એક જાગૃત નાગરિક તરીકે શું આપ સામે ચાલીને પોલીસ સમક્ષ જશો ખરી અને સમગ્ર ઘટનાક્રમ જે છે તેનાથી આપ પોલીસને જાણકારી આપશો ખરી? પણ પોલીસે આપણે આ જાણીએ પહેલાં પોલીસે જ બધું આ પકડી અને બધું જે ઘટનાચક બન્યો છે એમાં અમારી કોંગ્રેસ પાર્ટી પણ એના વિરોધમાં છે કે ભાઈ આ બન્યું છે ખરેખર ખોટું બન્યું છે. અને આમાં પોલીસ જે કંઈ કરે એમાં મને પૂછવામાં આવશે તો મારે તો કંઈ આમાં કોઈ છે જ નહીં, ફક્ત ભાડા આપ્યું છે અને ભાડાને કોઈ દિવસ હું તો ભાડું લેવાય નથી ગયો. મારો ડ્રાઈવર 1-5 એ ફોન કરીને લઈ આવતો હતો. આપ જે રીતે કહી રહ્યા છો કે બીજી ફેબ્રુઆરી માસમાં તેઓ આપના નિવાસસ્થાનમાં રહેવા આવ્યા હતા, ફેબ્રુઆરીથી લઈને આ દિન સુધી કોઈ દિવસ આપનો ટેલિફોનિક સંપર્ક કર્યો, કોઈ દિવસ વાતચીત કર્યું કે આપે કર્યું કે ખરી? ના 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 ના, કોઈ દિવસ નહીં. ફોન ભાડું લેવાનું કે તોય મારા ડ્રાઈવરને કે મને તો કોઈ દિવસ કહ્યું જ નહીં. ઓકે ભાઈ. તો માણસાના ધારાસભ્ય કોંગ્રેસના જેમણે જણાવ્યું કે તેમને રૂપલ શર્મા સાથે કોઈ લેવા દેવા નથી, તેમણે માત્ર પોતાની જે મિલકત છે ભાડા કરાર સાથે આપી હતી, જો પોલીસ તેમનો સંપર્ક કરશે તો તેઓ સાથ સહકાર આપવા તૈયાર છે. સાથોસાથ તેમણે એ પણ કહ્યું કે જે જે આ નિંદનીય ઘટનાના આરોપી છે તેમને સજા થવી જોઈએ.